नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू बालगोकुलम एज्युकेशन जोन नी अंदर। आज ना वीडियो नी अंदर आपणे जे हेवेज विषय आपणे स्वाध्यायपोथी में आपेलू छे ए खाली जगह कम्प्लीट करता पहला आपणे सीखी लईए के क्यां हेव आवे अने क्यां हेज नो उपयोग आवे, बराबर। परंतु आ बधी वस्तु सीखता पहला तमने सर्वनाम विषय ख्याल होवी जोईए। सर्वनाम एटले शुं? तो के नामनी जगह जे शब्द वपराय ने एने सर्वनाम कहेवाय, बराबर। तो आ बधी वस्तुनी समजूती जे छे तमने धोरण 4 नी अंदर आवी गई छे ऑलरेडी। तमने जाणो छो के आई वी यू यू ही सी ईट ए बधुं कोने कहेवाय एना विशे तमने ख्याल छे, बराबर। पण छतां जो हुं धोरण 6 नो जे एक वीडियो छे ग्रामरनो ए हुं तमने मोकलीश, तमारे ए काई लखवानुं के काई नथी करवानुं, માત્ર ને માત્ર એના જે સર્વનામ જે છે એ સમજવાના છે, બરાબર। એ સર્વનામ તમે સમજી લેશો, આઈ કોને કહેવાય, વી કોને કહેવાય, યુ કોને કહેવાય, શા માટે આપણે એને યુ કહીએ છીએ, બરાબર, શા માટે એને એકવચન કહેવાય, ક્યારે એ ઉપયોગ થાય, એ બધી વસ્તુને ડિટેલમાં એ આગલા વિડીયોની અંદર આપેલી છે। તો સૌપ્રથમ પહેલા તમે એ વિડીયો જોજો અને ત્યારબાદ જ આ વિડીયો જોજો, બરાબર, એટલે તમને આઈ વી અને એની ખબર પડે, બરાબર। તો એ વિડીયો જોયા બાદ તમને ખબર પડી ગઈ છે કે આઈ કોને કહેવાય, વી કોને કહેવાય। તો ઓલરેડી મેં કોષ્ટક અહીં આપેલું છે, જો તમને ખ્યાલ હોય તો કંઈ જોવાની જરૂર નથી, બરાબર। તો તમને આવડતું જશે આઈ કોને કહેવાય, વી કોને કહેવાય, પણ છતાં એક આપણે શોર્ટમાં રિવિઝન કરી લઈએ જોઈએ। તો આ કોષ્ટક છે એની અંદર પ્રથમ પુરુષ એકવચન અને બહુવચન આપેલા છે। પ્રથમ પુરુષ એકવચનમાં આઈ, આઈ એટલે કે હું, પ્રથમ પુરુષ બહુવચનમાં વી, વી એટલે કે અમે, બીજો પુરુષ એકવચનમાં યુ એટલે કે તું, અને આ બીજો પુરુષ બહુવચનમાં યુ એટલે કે તમે, ત્રીજો પુરુષ એકવચન હી શી ઈટ, બરાબર। તો હી એટલે કે તે, કોઈ પુરુષ હોય એના માટે વપરાય, શી એટલે કે તેણી, કોઈ સ્ત્રી કે છોકરી હોય એના માટે વપરાય, અને ઈટ જે છે એ વનસ્પતિ કે પ્રાણી માટે વપરાય, બરાબર, કોઈ એનર્જી વસ્તુ હોય એના માટે વપરાય અથવા તો કોઈ પ્રાણી માટે વપરાય, બરાબર। તો આ ઈટ જે છે એના માટે વપરાય છે, અને એનું બહુવચન થાય ધ્યેય, ધ્યેય એટલે તેઓ, જે તમે પહેલો વિડીયો જોશો પ્રોનાઉનનો, બરાબર, એમાં આ બધી ડિટેલ આપેલી છે। ઓકે, તો હવે માહિતી મેળવીએ કે હેવ અને હેઝ જે છે એ ક્યાં વપરાય। તો સૌ પ્રથમ તો હેવેઝની આપણે જોઈએ કે એનું ગુજરાતી શું થાય, તો કે ની પાસે હોવું, બરાબર, આગળ જે સર્વનામ લાગે એની પાસે હોવું, એવું। સપોઝ કે આઈ છે તો આઈ એટલે હું, એટલે હું એમ કહું કે આઈ હેવ, તો મારી પાસે છે, બરાબર, આવો મિનિંગ એનો થાય। જોઈએ આપણે તો સૌ પ્રથમ આઈ છે, બરાબર, તો આઈની સાથે ઉપયોગમાં આવશે હેવ, આઈ હેવ, આઈ હેવ એટલે શું થશે, મારી પાસે છે, આવો મિનિંગ એનો થશે આઈ હેવનો। ત્યારબાદ વી, તો વીની સાથે પણ આપણે હેવનો જ ઉપયોગ કરીશું, વી હેવ, બરાબર, એનો મિનિંગ સાથે અમારી પાસે છે, વી એટલે અમે થાય અને વી હેવ એટલે કે અમારી પાસે છે। ત્યારબાદ યુ છે, તો યુ, યુ સાથે પણ આપણે હેવનો જ ઉપયોગ કરીશું, એનો મિનિંગ થશે તારી પાસે છે, કોઈ એક જ વ્યક્તિ હોય એકવચનમાં હોય બીજો પુરુષ ત્યારે યુનો ઉપયોગ થાય, તારી પાસે છે। અને ત્યારબાદ બીજો પુરુષ બહુવચન એટલે કે જાજા બધા વ્યક્તિઓ હોય, બરાબર, ત્યારે આ યુનો ઉપયોગ થાય, એની સાથે પણ આપણે હેવનો જ ઉપયોગ કરીશું, પણ એનો ગુજરાતી મિનિંગ કંઈક અલગ થશે, તમારી પાસે છે, તમારી પાસે છે। ત્યારબાદ આગળ વધી ત્રીજો પુરુષ તરફ, તો ત્રીજા પુરુષમાં હી સી ને ઈટ એ ત્રણેય સાથે હેઝનો ઉપયોગ થશે, આ એક જ એવું છે ત્રીજો પુરુષ એકવચન કે જેની સાથે હેઝ આવશે, બાકી બધાની સાથે હેવ આવશે। ઓકે, તો હી સાથે પણ શું આવશે, હેઝ એટલે કે તેની પાસે છે, કોઈ છોકરો હોય પુરુષ હોય એના માટે હીનો ઉપયોગ થાય છે। ત્યારબાદ સી, તો એની સાથે પણ હેઝનો જ ઉપયોગ થશે, બરાબર, એટલે કે તેણીની પાસે છે, ત્યારબાદ ઈટ છે, ઈટ હેઝ, ઈટ એટલે કે કોઈ નિર્જીવ વસ્તુ હોય કે કોઈ પ્રાણી હોય તો એના માટે ઈટ વપરાય છે, ઈટ હેઝ એટલે કે તેની પાસે છે। ઓકે, અને એ ત્રીજો પુરુષ બહુવચન છે ધ્યેય, બરાબર, ધ્યેયની સાથે પણ આપણે હેવનો જ ઉપયોગ કરીશું, ધ્યેય હેવ એટલે કે તેઓની પાસે છે, ધ્યેય એટલે કે તેઓ અને ધ્યેય હેવ એટલે કે તેઓની પાસે છે। ઓકે, તો તમે એક વખત આપણે જોઈ જઈએ, રિવિઝન કરી લઈએ, આઈ હેવ, વી હેવ, યુ હેવ, યુ હેવ, હી હેઝ, સી હેઝ, ઇટ હેઝ અને ધ્યેય હેવ।
तो आई एम श्योर विद्यार्थी मित्रों के आ वीडियो जोया पछी तमने हेवेस क्या आवे एना विषे ख्याल आवी गयो हशे बराबर। तो चलो आपणे जे आपणी स्वाध्याय पोथीनी अंदर जे हेवेस नी खाली जगह आपेली छे ए जोईए कि क्यां हेव आवशे अने क्यां हेज आवशे। तो चलो स्वाध्याय पोथीमां मळीए। ओके विद्यार्थी मित्रों, तो हवे आवी गया छे आपणे स्वाध्याय पोथीनी अंदर अने एनी अंदर पेज नंबर 19 मां त्रीजो प्रश्न छे हेवेस वळे खाली जगह पूरो। आपणे जे विडियोनी अंदर हमणां जोयुं के हेव अने हेज नो क्यां उपयोग थाय एना मुजब आपणे आ खाली जगह पूरीए। तो सौ प्रथम जो अहीं शुं छे यू खाली जगह अ पेन बराबर, यू खाली जगह अ पेन। तो आपणे जोयुं हतुं के यू साथे शुं उपयोग थतो हतो, हेवनो उपयोग थतो हतो। पछी एक वचननो होय के बहुवचननो होय कोई मेटर करतुं नथी, तो यूनी साथे आपणे केनो उपयोग करशुं, हेवनो उपयोग करशुं। तो यूनी जे खाली जगह छे एमां तमे शुं लखशो, हेव बराबर। आगळ वधीए, बीजी खाली जगह तमने कीधेली छे द एलिफंट खाली जगह बिग ईयर्स बराबर। तो अहींया पण आपणे हेव के हेज नो उपयोग करवानो छे। तो अहींया कोण छे, द एलिफंट छे बराबर। मैं तमने कीधुं हतुं के प्राणी होय के कोई निर्जीव वस्तु होय तो एनी जगह ईट वपराय, अने ईटनी साथे हमेशा केनो उपयोग थाय छे, हेज नो उपयोग थाय छे। माटे आपणे द एलिफंट एनी बाजुमां शुं लखीशुं, हेज बराबर। जोयुं विद्यार्थी मित्रों केटलुं सरळ छे बराबर। हेव अने हेज नो उपयोग, हेज जे छे बराबर ए मात्र त्रीजा पुरुष એકવચનમાં જ ઉપયોગ થાય છે, જ્યારે હેવ જે છે એ આઈ વી યુ યુ અને ધે આટલાની અંદર હેવનો ઉપયોગ થાય છે। તો ત્યાર પછીની ખાલી જગ્યા છે આઈ ખાલી જગ્યા અ રેડ બલૂન બરાબર। તો આઈ ખાલી જગ્યા અ રેડ બલૂન, તો આઈની સાથે આપણે જે હમણાં વિડીયોમાં જોયું એમાં શું આવતું હતું, હેવ આવતું હતું। તો આપણે અહીં ખાલી જગ્યામાં શું લખશું, હેવ। ઓકે, તો આ રીતે આપણે હેવ અને હેઝની ખાલી જગ્યા આગળ વધારીએ। ત્યારબાદ છે હી ખાલી જગ્યા અ ન્યૂ બુક બરાબર। તો હીની સાથે શું આવશે, હેઝ આવશે। આપણે જોયું હતું વિડીયોની અંદર ત્રીજો પુરુષ એકવચન હોય તો હેઝ આવે। એવી જ રીતના સી ખાલી જગ્યા ટોયસ, તો સીની સાથે પણ હેઝ આવશે બરાબર। આ જેટલા જેટલા સર્વનામ છે છે આગળ એની પાસે આ બધી વસ્તુઓ છે એવો મિનિંગ થાય। યુ હેવ અ પેન એટલે કે તારી પાસે એક પેન છે। ધ એલિફન્ટ હેઝ બિગ ઇયર્સ, હાથી પાસે મોટા કાન છે, બિગ એટલે મોટા અને ઇયર્સ એટલે કાન, અને હેવેઝનો મિનિંગ તો મેં તમને કીધું જ કે ની પાસે હોવું બરાબર। તો એવી જ રીતના અહીં આગળ વધીએ, મોહન ખાલી જગ્યા અ ટ્રેક્ટર, મોહન ખાલી જગ્યા ટ્રેક્ટર। તો હવે તમને એવું થાય કે સર તમે જે વિડીયો લખાવ્યો એમાં તો આઈ ને વી ને યુ ને એવું જ બધું હતું, મોહન તો હતું જ નહીં બરાબર। પણ એની પહેલાં સર્વનામવાળો જો તમે વિડીયો જોયો હોય તો તમને ખ્યાલ હોય કે મોહન જે છે એ એક વચન છે અને એ હીમાં આવે બરાબર। તો હીની સાથે હેઝ ઉપયોગ થાય, તો મોહનની સાથે પણ કેનો ઉપયોગ થાય, હેઝનો ઉપયોગ થાય। તો અહીંયા આપણે હેઝ લખીશું। ત્યારબાદ છે મિસ્ટર વ્યાસ, તો મિસ્ટર વ્યાસ એટલે કે શ્રીમાન વ્યાસ, એ પણ હીમાં આવે, પુરુષ છે બરાબર। તો એની સાથે પણ કેનો ઉપયોગ થશે, હેઝનો ઉપયોગ થશે। મિસ્ટર વ્યાસ હેઝ અ સ્કૂટર, મિસ્ટર વ્યાસ પાસે એક સ્કૂટર છે। ત્યારબાદ આય ખાલી જગ્યા ચોક બરાબર, આય ખાલી જગ્યા ચોક્સ, તો આયની સાથે તમને ખ્યાલ જ છે કેનો ઉપયોગ થાય, હેવનો ઉપયોગ થાય બરાબર। ત્યારબાદ મિસિસ પંડ્યા લખેલું છે, શું લખેલું છે, મિસિસ પંડ્યા બરાબર। તો મિસિસ પંડ્યા એ છોકરી સ્ત્રી છે બરાબર, તો સી સાથે શેનો ઉપયોગ થાય, હેઝનો। મેં તમને કીધું હતું સી કેના માટે વપરાય, સ્ત્રી માટે, તો સી હેઝ। તો અહીંયા મિસિસ પંડ્યા છે એના માટે પણ શું વપરાશે, હેઝ બરાબર। આ રીતે પૂજા, ધ મંકી, યુ, ધ કાવ અને આય આ બધું જે 10-14 ખાલી જગ્યા છે ને એ હું તમને હોમવર્કમાં આપું છું, તમે તમારી જાતે પ્રયત્ન કરજો કે પૂજા સાથે શું આવે, ધ મંકી સાથે શું આવે બરાબર। પછી નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને એના જવાબ કહીશ કે આની અંદર શું આવશે। ઓકે, તો ચાલો જોઈએ આપણે કોને જલ્દી આવડે છે। ઓકે સારું, ત્યારે જો આપણું આ ચેપ્ટર જે છે લિટલ સ્ટેપ એ 7, 8, 9 એ પૂરું થાય છે અને હવે આગળ નવું ચેપ્ટર આપણે શરૂ કરીશું બરાબર। તો અહીંયા સુધીનું બધાને સ્વાધ્યાય પોથીમાં કમ્પ્લીટ હોવું જોઈએ। ઓકે, થેન્ક યુ, ધન્યવાદ, જય હિન્દ।